बात करिए तो छेल्ली घड़ीए कांग्रेस उम्मीदवार ने सीधो फोन कर्यो। यादी जाहिर करवाने बदले उम्मीदवार ने सीधा फोन करवामां आव्या। वडोदरा में त्रण उम्मीदवारों ने चूंटणी लड़वा माटे फोन आव्यो छे। तो सावली बैठक पर कुलदीप सिंह राहुल जी ने फोन आव्यो, तो पादरा बैठक पर धारासभ्य जसपाल सिंह ने फोन आव्यो। तो आ साथे ज करजण बैठक पर युवा नेता पिंटू पटेल ने पण फॉर्म भरवा माटेनी सूचना आपी देवामां आवी छे। तो वडोदरा शहर विधानसभा पर हजू पण कांग्रेस में असमंजस जोवा मळी रही छे। तो आपने जणावी दईए कि आवतीकाले बीजा तबक्काना जे उम्मेदवारी फॉर्म भरवानी छेल्ली तारीख छे, त्यारे हजू पण कांग्रेसे 38 जेटला उम्मेदवारनी यादी जाहेर नथी करी। त्यारे हवे वडोदरामां त्रण बैठक एवी छे के ज्यां यादी जाहेर करवानी बदले सीधा उम्मेदवारोने फोन करवामां आव्या छे। ए बैठकोनी वात करीए तो सावली, पादरा अने करजण बैठक पर फोन आवी गयो छे। तो आ साथे जे वडोदरा शहेरनी जे विधानसभा बैठक छे तेनी पर हजू पण कांग्रेस तो पेच गूंचवायेलो होय तेवुं लागी रह्युं छे। तो हवे आवतीकाले उम्मेदवारी फॉर्म भरवानी छेल्ली तारीख छे, त्यारे हजू पण कांग्रेसे 38 जेटला उम्मेदवारना नाम जाहेर नथी कर्या। 144 उम्मेदवारना नाम कांग्रेसे जाहेर करी दीधा छे, त्यારે 38 જેટલા ઉમેદવારના નામ હજુ પણ જાહેર કરવાના બાકી છે। ત્યારે વડોદરાની પાદરા, સાવલી અને કરજણ ત્રણ બેઠક પર ઉમેદવારને સીધા ફોન કરી દેવામાં આવ્યા છે અને ફોર્મ ભરવા માટેની સૂચના આપવામાં આવી છે। આપને જણાવી દઈએ કે સાવલીથી કુલદીપસિંહ રાહુલજીને ફોન આવી ગયો છે, તો આ સાથે પાદરા બેઠક પરથી એમએલએ જસપાલસિંહને ફોન આવ્યો છે। वडोदरा जिल्लानी पादरा बैठक पर कांग्रेस द्वारा सिटिंग धारासभ्य जसपाल सिंह पढियार ने फरी रिपीट करवामां आव्या छे, एमनुं नाम जाहिर करवामां आव्युं छे। जसपाल सिंह पढियार आपणी साथे जोडाय छे। आम तो आ बैठक छे ज्यारे दीनू पटेल अपक्ष लड़वानी जाहेरात करी चूक्या छे त्यारे बहु ज रसपद बनवानी छे। जसपाल सिंह साथे वात करीए। जसपाल सिंह शुं कहो छो, पक्षे आपनी पसंदगी करी छे, शुं पक्षना मोवडीने शुं कही रह्या छो? जे पक्षे एक तो खूब नानी वये पहेला 2012 मने प्रथम वखत तक आपी थी, ત્યારબાદ 2017 પણ મને તક આપી પાર્ટીએ, અને પાદરાના જનતાના આશીર્વાદથી હું 20,000 મતથી પાદરા વિધાનસભાની બેઠક 2017 જીત્યો હતો। જ્યારે ફરીથી પાદરાની જનતાના આશીર્વાદ લેવા માટે પાર્ટીએ ફરીથી મને પાદરા વિધાનસભા મત વિસ્તારમાં તક આપી છે, ત્યારે મારા વિસ્તારના તમામ લોકોના જે સ્નેહ આશીર્વાદ પ્રેમ મને 2017 મળ્યો હતો, એ ફરીથી એ વિશ્વાસ ફરીથી મને મારા ઉપર રાખીને મને ચોક્કસપણે જન આશીર્વાદ આપશે અને જંગી બહુમતીથી જીતાડશે એનું મને ચોક્કસપણે એવી ખાતરી છે। સતત લોકો વચ્ચે રહીને એમના કામો કરવાનો મેં સતત પ્રયત્નો કર્યા છે, સતત કામોના પ્રયત્નો કર્યા છે, પરંતુ આ વખતે ભાજપે પણ ક્ષત્રિય ઉમેદવાર ઉતાર્યા છે, આપ આમ આદમી પાર્ટીમાંથી પણ ક્ષત્રિય ઉમેદવાર અને દિનુ પટેલ અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે, ત્યારે કેટલું ટફ લાગી રહ્યું છે અથવા તો કેટલો વિશ્વાસ છે આપને વિજયનો? પાદરાની જનતા પર મને ચોક્કસપણે વિશ્વાસ છે કે એ લોકોએ એમના સાથ અને સહકારથી જ હું આમ જોવા જઈએ તો 5 વર્ષના સમયગાળામાં દરમિયાન આપણે 1.5 વર્ષ કોરોનાની મહામારી આવી, તેમાં પણ 17 લોકો વચ્ચે રહીને કામ કરવાનો મોકો મળ્યો, અને કામ જે વિધાનસભામાંથી જે ગાંધીનગર રાજ્ય સરકારમાંથી જે કામ કરવાના સમય હતો એ 3.5 વર્ષનો આમ ગણી શકીએ, 1.5 વર્ષનો કોરોનામાં તમામ લોકો વ્યસ્ત હતા, એટલે 3.5 વર્ષના સમયગાળામાં સારી યોજનાઓ જે પાછલા વર્ષોમાં નથી અહીંયા લાવી શક્યા એવી યોજનાઓ પાદરાની જનતા માટે રાજ્ય સરકાર માટે કે દરેક ધારાસભ્યની અને એની ફરજ હોય છે અને જવાબદારી પણ હોય છે કે પોતાના વિસ્તારના લોકો માટે સારા એવા કામ રાજ્ય સરકારમાંથી કેવી રીતે લાવી શકાય એના ભાગરૂપે અને એમની જે મને પ્રેમ સ્નેહ મળ્યો એનાથી જે મને ઉર્જા મળી એ ઉર્જાના ભાગરૂપે મેં સતત રજૂઆતો કરી, એના ભાગરૂપે 166 કરોડ પાણી પુરવઠા યોજના પાદરામાં લાવવામાં હું સફળ રહ્યો, જેનું કામ હમણાં ચાલી રહ્યું છે પાદરા ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં પણ એનું પાણી મળવાનું છે। તેવી જ રીતે આપ સૌ જાણો છો અને મીડિયા પણ એ વાતનું સાક્ષી છે કે 6-8 મહિના ના થાય અને અમે પાદરા જંબુસર ફોરલેન માટે આંદોલનો અમે કર્યા છે અને પાદરાના જાગૃત નાગરિકોને પણ આંદોલનો કર્યા છે અને મેં વિધાનસભામાં દર વર્ષે એ બાબત